વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ પ્રવીણ તોગડિયા ભરૂચની ટૂંકી મુલાકાતે આવ્યા હતા અને શહેરના જનતાનગર સોસાયટીમાં રહેતા વીએચપીના ભરૂચના કાર્યકારી પ્રમુખ બિપિન પટેલના નિવાસસ્થાને યોજાયેલ પત્રકાર પરિષદમાં પૂછાયેલા પ્રશ્નોમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવા કટિબદ્ધ છે અને તે કાર્ય પૂર્ણ થવા સુધી સતત પ્રયત્નશીલ રહેશે। विश्व हिंदू परिषद आंतरराष्ट्रीय कार्यकारी प्रमुख प्रवीण टोगड़िया वधुमां जणाव्युं हतुं के करोड़ों वर्षों पहला प्रहलाद ने मारवा माटे तेना पिता हिरण्यकश्यपुए होलिका की मदद लीधी थी। जो हजू पण हिंदुओ आ प्रसंग ने याद करी होलिका उत्सव उजवे छे अने लाखों वर्ष पहला सीता हरण करनार राक्षस रावणना पुतळा बनावी बाळवानुं भूलतो नथी, तो राम मंदिर नो मुद्दो तो तेनाथी जूनो नथी ने। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કોઈક મેગેઝિને લાખ બે લાખ લોકોનો અભિપ્રાય મેળવી સર્વે બાદ જો એમ કહે છે કે વિશ્વ હિન્દુ પરિષદે રામ મંદિર બનાવવાનો વિચાર આગો મૂક્યો છે તો તેમનો સર્વે વ્યાજબી ગણી શકાય નહીં। લોકસભાની ચૂંટણીમાં વિશ્વ હિન્દુ પરિષદની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે જે રાજકીય પક્ષ તેમના ચૂંટણી ઢંઢેરામાં અને તે પક્ષના નેતા જાહેર ભાષણમાં વચન આપે કે હિન્દુને તે પછી ગમે તે રાજ્ય અને પ્રદેશનો હોય કે કોઈ પણ જાતિનો હોય તેને યોગ્ય શિક્ષણ માટે આર્થિક સહાય રોજગારીની સમાનતા તક મળી રહે તે અંગેની જાહેરાત કરે તો વિશ્વ હિન્દુ પરિષદ તેની પડખે રહેશે। સંરક્ષણના મુદ્દે કાશ્મીરના શરણાર્થીઓ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી 4 લાખ જેટલા મૂળ કાશ્મીરના હિન્દુઓ શરણાર્થી શિબિરમાં આશ્ચર્ય લઈ રહ્યા છે, તો આવતી સરકાર બને તેના 6 મહિનામાં કાશ્મીરના હિન્દુઓને તેમના કાશ્મીરના ઘરોમાં વસાવવાનો એક્શન પ્લાન રાજકીય પક્ષો જાહેર કરે અને ભાવનાત્મક મુદ્દે રામ મંદિર, 370ની કલમ, સમાન નાગરિક કાનૂન, ગૌરક્ષા અને ધર્માંતર મુદ્દા પર રાજકીય પક્ષો વચન આપે તેવી માંગ તેમણે આ તકે ઉચ્ચારી હતી। કોઈ પણ જ્ઞાતિના ગરીબ હિન્દુ યુવાનોને નોકરી રોજગાર આપવામાં મદદ કરીશું, દેશમાં હિન્દુઓને સુરક્ષા આપીશું અને સુરક્ષાની વાત કરીએ ત્યારે 25 વર્ષથી કાશ્મીરના હિન્દુઓ 4 લાખ શરણાર્થી શિબિરમાં છે, તો આવતી સરકાર બને એના 6 મહિનામાં જૂન સુધીમાં કાશ્મીરના હિન્દુઓને કાશ્મીરના એના ઘરોમાં વસાવવાનો એક્શન પ્લાન પણ રાજકીય પક્ષો જાહેર કરે, સાથે આપણે ભાવનાત્મક મુદ્દા રામ મંદિર, 370ની કલમ, સમાન નાગરિક કાનૂન, ગૌરક્ષા અને ધર્માંતર આ મુદ્દાઓ પર દેશના રાજકીય પક્ષો વચન આપે અને એના બધા જ નેતાઓના ભાષણમાં પણ આ વચન આપે। આ પ્રકારનું દબાણ હિન્દુઓ માટે બધા રાજકીય પક્ષો ઉપર બનાવવું અને એના માટે હિન્દુઓનું સક્રિય જાગરણ કરવું આ વિશ્વ હિન્દુ પરિષદનું આ ચૂંટણીમાં કામ છે અને બીજી ચૂંટણીઓમાં પણ આ જ પ્રકારે જનજાગરણ થતું રહ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ અને તેજાબી વક્તા પ્રવીણ ટોગડિયાની આજની મુલાકાતના પગલે ભરૂચના રાજકારણમાં ભારે ગરમાટો જોવા મળ્યો હતો। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।